ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા સૌથી મોટા સમાચાર, હવે લગ્ન પણ બંધ અને સુપ્રીમ કોર્ટે આપ્યો સૌથી મોટો નિર્ણય. લગ્નને લઈને આવ્યા 4 નવા કાયદાઓ, જાણો નહીતર થશે 50,000 રૂપિયાનો દંડ. સમગ્ર ભારત દેશમાં સરકારનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી કડક સૂચના. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે અને 14 બાળકોના મોત થયા છે. આ અંગે આરોગ્ય વિભાગની એક મહત્વની બેઠક આજે મળી હતી, જેમાં આરોગ્ય પ્રધાન અને સીએમ બેઠકમાં હાજર રહ્યા હતા. સીએમએ જિલ્લાઓમાં રોગ અટકાવવા માટે મેથિલિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તરત સઘન સારવાર માટે અપાય તે સુનિશ્ચિત કરવા માટે બેઠકમાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. હવે મોદી સરકારે આપ્યા તપાસના આદેશ. યુપીના ગોંડામાં થયેલ ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રાલયે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ઉપરાંત રેલવે મંત્રાલયે કહ્યું છે, મૃતકના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે મિત્રો કે અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયેલા જાણવા મળ્યા છે. કેન્દ્ર સરકાર બાદ અહીં મુખ્યમંત્રીએ પણ કરી સૌથી મોટી જાહેરાત. યુપીના હાથરસમાં 3 જુલાઈના રોજ સત્સંગ દરમિયાન નાસભાગમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય આ અકસ્માતમાં 40 જેટલા લોકો ઘાયલ થયા છે. આ મામલે પોલીસ કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હાથરસમાં થયેલા દુઃખદ અકસ્માતમાં મૃત્યુ પામેલા 123 લોકોના પરિવારજનોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. હવે ભારત સરકારે લીધો મોટો નિર્ણય. ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે અગાતી અને મિનિકોઈ ટાપુઓ પર 2 નવા એરફિલ્ડ બનાવવામાં આવશે. અગતી ખાતેના જૂના રેલવેને સુધારવામાં આવશે તેમજ તેને વધારવામાં પણ આવશે, જ્યારે મિનિકોઈ આઇલેન્ડ પર નવો રનવે બનાવવામાં આવશે. ભવિષ્યમાં મિનિકોઈ આઇલેન્ડ પર નેવલ બેઝ INS જટાયુ પણ બનાવવામાં આવશે. આ બેઝનું અંતર માલદીવથી 524 કિલોમીટર છે. માલદીવ અને ચીનની ગતિવિધિ પર સીધી નજર રાખી શકાશે. હવે અહીં લગ્નને લઈને આવ્યા 4 નવા કાયદાઓ. મુખ્યમંત્રીએ કરી મહત્વની જાહેરાત. જો જાણી લો મિત્રો, પહેલો કાયદો, આ અંતર્ગત કન્યાઓની લગ્નની ઉંમર 18 અને યુવકની 21 વર્ષની રહેશે. બીજો કાયદો, લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત થશે. આ સિવાય લિવ ઇન રિલેશનનું ડિક્લેરેશન કરવું જરૂરી રહેશે. ત્રીજો કાયદો, અનુસૂચિત જનજાતિના લોકો આ કેટેગરીથી બહાર છે. ચોથો કાયદો, જ્યાં સુધી એક પત્ની હયાત છે ત્યાં સુધી બીજા લગ્ન નહીં કરી શકાય, એટલે કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકાશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો સૌથી મોટો નિર્ણય. નીટ UGના પરિણામમાં ગેરરીતિના મામલે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે NTAને એક સાથે સંપૂર્ણ રિઝલ્ટ ઓનલાઈન અપલોડ કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે શુક્રવાર સુધીમાં સંપૂર્ણ રિઝલ્ટ ઓનલાઈન જાહેર કરવામાં આવે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે NTAના વિદ્યાર્થીઓને ઓળખ જાહેર કરવા અને પરીક્ષા કેન્દ્રો વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. હવે લગ્ન પણ બંધ અને 4 મહિના સુધી શક્ય નહીં બને. આ વખતે જુલાઈમાં કુલ 8 તારીખો લગ્ન માટે યોજાઈ શકે છે. આ 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 જુલાઈના રોજ શુભ તારીખો છે. 17 જુલાઈથી ચાતુર્માસ શરૂ થતા આગામી 4 મહિના સુધી લગ્ન શક્ય નહીં બને. આ પછી 12 નવેમ્બરે દેવત્યાની એકાદશી પછી લગ્ન માટે શુભ મુહૂર્ત મળશે. ગુરુ અને શુક્ર ગ્રહોની ઉદય થતાં જ લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, યજ્ઞોપવિત વગેરે જેવા શુભ કાર્યોનો પ્રારંભ થશે. હવે લગ્નમાં અહીં કાયદેસરની કડક કાર્યવાહી. MPના ઝાંસીમાં ખુશીના લગ્ન છતરપુરના યુવાન સાથે નક્કી થયા હતા. બંને સમૂહ લગ્નમાં વિવાહ કરવાના હતા, પરંતુ વરસાદને કારણે યુવાન ન આવી શક્યો. આથી પરિવારે વિધિ સાચવવા ખુશીના બનેવી દિનેશના ગળામાં માળા પહેરાવી, ત્યારબાદ સિંદર ભૂસી નાખતા લોકોને શક ગયો અને તે પકડાઈ ગઈ હતી. સમાજ કલ્યાણ અધિકારીએ કહ્યું કે આપેલી તમામ ભેટ પરત લેવાય છે તેમજ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ખિસ્સાને ખાલી કરતા સૌથી મોટા સમાચાર જાણો, નહીતર થશે 50,000 રૂપિયાનો દંડ. કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરાયો છે. 26 જૂનથી આ કાયદો લાગુ કરાયો છે. આ સાથે સાયબર ક્રાઇમ પર ગાળિયો કરસવામાં આવ્યો છે તો મોબાઈલ વાપરનારા માટે લાભદાયી બનાવાયું છે. જો કે આ કાયદા અંતર્ગત મોબાઈલ યુઝર ભૂલ કરે તો 50,000થી વધુનો દંડ કરવામાં આવશે. આ સાથે જો કોઈ વ્યક્તિ નામ પર 9થી વધારે સિમ કાર્ડ ખરીદશે તો તેને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.